प्रणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमु तरंग एकसठमु भगवान श्रीहरि डाकोर में पुजारी ने उपदेश आपे छे। उपदेश आपी भगवान श्रीहरि सर्वप्रथम वार गादी उपर बिराजमान थया बाद स्वामीनारायण तरीके ओळखाया बाद वड़ताल में पधारशे। आ सुंदर प्रसंग आपणे श्रवण करिए। आओ पाप करण को भय अति अधर्म ते ही देखात पाप करण के रुचे जे हे अधर्म को धर्म ठेरात पाप करण को भय ही अति अधर्म ते ही देखात पाप करण के रुचे जे हे अधर्म को धर्म ठेरात तीर्थ की करके तीर्थ की करके ओठ हे अधर्म करे अपार ताको न लिए दोष को ऐसो है सब संसार ऐसो है सब संसार। आ जगत केवु छे जेने पाप करता अत्यंत भय लागतो होय तेने अधर्म देखाय छे अने जेने पाप करवामां रुचि होय ते अधर्म ने पण धर्म ठेरावी दे छे। तीर्थनी ओथ लईने लोको अपार अधर्म करे छे तेनो कोई दोष लेता नथी। आखो संसार आवो छे। निषेध भगत कहीं समझाणु तमने बहु ऊंची वातो छे। आ तो भिखुदादा काळू धोळू देखाय कोने आँख वाला ने आँख वगरना ने। आ काळू छे आ धोळू छे आ लाल छे आ લીલું છે આ કોને દેખાય? પણ જેની આંખો જ નથી એને દેખાય। બસ એવી જ રીતે ધર્મ અને અધર્મ એની વાતો કરતા પહેલા આ વિવેક આપણા જીવનમાં હોવો જોઈએ। કેવી અદ્ભુત મહારાજે વાત કરી। પાપ કરણ કો ભય અતિ અધર્મ તે હિ દેખાત ધર્મ ને અધર્મ આ સાચું ને આ ખોટું કોને દેખાય? જેને પાપ કરવામાં ભય લાગે છે એને દેખાય છે। પરંતુ પાપ કરણ કે રુચે જે હિ અધર્મ કુ ધર્મ ઠેરાત જેને પાપ કરવામાં રુચિ જ છે એ તો શું કરે? અધર્મ ને પણ ધર્મ ઠેરાવી દે। લોકો સારું કામ કરવું હોય તો પણ પૈસા જોઈએ અને ખરાબ કામ કરવું હોય તો પણ બોલો પૈસા જોઈએ। પૈસા એક માધ્યમ છે, એક સાધન છે। એનો અર્થ એવો છે દુનિયામાં જેટલા સાધન છે એ બધા સાધન
સારા કામ માટે પણ વાપરી શકાય અને ખરાબ કામ માટે પણ વાપરી શકાય. બરાબર. તીર્થ છે, માધ્યમ છે. ધર્મિષ્ઠ લોકો તીર્થમાં આવી પોતાના પાપને ધોવે છે અને અધર્મિષ્ઠ લોકો તીર્થમાં આવીને પોતાના પાપને પોષે છે. સારા એકાંતિક ભગવાનના ભક્ત ભગવાન પાસે આવીને ભગવાનથી સદબુદ્ધિ માગીને પોતાની વાસનાને ઓછી કરે છે. દુર્બુદ્ધિ લોકો ભગવાન પાસે આવ્યા પછી પણ અસદબુદ્ધિના પ્રતાપે ભગવાનથી અવળી વસ્તુ માગીને પોતાની વાસના વધારે છે અને અંતે વિનાશને નોતરે છે. કેવી મહારાજે સરસ વાત કરી આસિદભાઈ. આજે ઘણા લોકો એમ કહે છે કે સ્વામી, આવા મોટા મોટા માણસો હોય, ચાર ચાર પાંચ પાંચ કરોડ અનુયાયી હોય, અને એને ખબર ન પડે આ અધર્મ છે, આ ખોટું કહેવાય? આટલું પાપ ધોળે દિવસે લોકોની આંખે પટ્ટી બાંધીને કરનારા આ પાપીઓને ખબર નથી? જવાબ છે, અધર્મ કોને દેખાય છે? જેને પાપ કરવામાં ડર લાગે છે એને, અને જેને પાપ કરવાની રૂચિ છે એને, એ તો અધર્મને પણ ધર્મ ઠેરાવી દેશે. કેવી રીતે? તીર્થનો સહારો લઈને. કેવી રીતે? આ શાસ્ત્રનો સહારો લઈને. કેવી રીતે? આ મૂર્તિનો સહારો લઈને. અદ્ભુત મહારાજે વાત કરી છે, સાંભળીએ. મોટા પુરુષોએ પાપથી છૂટવા માટે અનંત તીર્થો કર્યા છે. તે તીર્થમાં જે વિપરીત પાપ કર્મ કરે છે તે વજ્રલેપ થાય છે, અને જે વજ્રલેપ પાપ કરે છે તે બોલવા ચાલવામાં દેખાઈ આવે છે, અને તે પાપ સ્વયં પ્રગટ થાય છે તેને જે જ્ઞાનીજન છે તે જાણતા હોય છે. કોઈ મનુષ્ય યોગ્ય કે અયોગ્ય પદાર્થને ખાય તેની જાણ તેના શ્વાસ ઉપરથી થઈ જાય છે. ઉઠતા બેસતા જેવાનો સંગ કરે છે તે તુરંત દેખાઈ આવે છે. ફરીવાર આ લાઈન વાંચું છું. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત હતો. દેશી ભાષામાં નાની કહેવત છે, ડોબું લેવું તો દોઈને અને ગુરુ કરવા તો જોઈને. કેટલી નાની કહેવત છે, ડોબું લેવું તો દોઈને, ગુરુ કરવા તો જોઈને. આજનો માણસ દરેક વાતમાં બીજાનો દોષ કાઢે છે. પાખંડી લોકો, ધૂતારા લોકો, અધર્મી લોકો, ગુરુ બનીને બેઠેલા લોકો. પણ આપણે થોડું વિચારવું જોઈએ કે આવા ધૂતારા માણસોને પણ માનનારા, એના પગ ધોનારા, એની બધી પાખંડ લીલાઓને સ્વીકારનારા છે ને માણસો? એને પૈસા આપનારા છે ને? ત્યાં સુધી સ્ત્રીઓ મોકલનારા છે ને? એને સાચવનારા છે ને? એને અર્થે માથા આપનારા છે ને? કળિયુગ છે ને? ભગવાનનો ભક્ત એ જ છે કોઈ પણ ઘટનામાં એને વિચાર પોતાનો આવે, પોતાની ભૂલ પહેલા દેખાય. ગમે તેની વાત હોય, આપણે નામ નથી લેતા એવા પાપી માણસોના, પણ અત્યારે જે સમય ચાલી રહ્યો છે, એ રામ રહીમની વાત હોય કે બીજાની વાત હોય કે ત્રીજાની વાત હોય, પણ મહારાજ શું કહે છે? મનુષ્ય યોગ્ય કે અયોગ્ય પદાર્થને ખાય તેની જાણ તેના શ્વાસ ઉપરથી થઈ જાય છે. ઉઠતા બેસતા જેવાનો સંગ કરે છે તે તરત દેખાઈ આવે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં એવી અદ્ભુત વાત લખી. સ્વામી કહે છે, એ સાચા સંતના અંગ એ ધાણ રે, જોઈ લેવા જેવડીએ, જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. જેની પાસે આપણે જઈએ છીએ, જે સંતનો સમાગમ કરીએ છીએ, એ સાધુ કેવા હોવા જોઈએ, એમાં કેવા લક્ષણ હોવા જોઈએ? વચનામૃતમાં મહારાજ એમ કહે,
છ મહિના સુધી ઉઠતા બેસતા ખાતા પીતા જોવે તો એને ખબર પડે કે આ સાધુ સમાગમ કરવા જેવા છે કે સમાગમ કરવા જેવા નથી. ઉપરનો આટા ટોપ જોઈને, ઉપરની ખાલી વાતો જોઈને, ઉપરની ખાલી વાહ વાહ સાંભળીને આજનો સમાજ એટલો બધો આંધળો બને છે અને પરિણામ એ પોતે જ ભોગવે છે. સ્વામીએ જોયું અને સ્વામીએ નોંધ્યું. કેવી વાત લખે છે જુઓ સ્વામી. એ ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરની, એ ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરની. ખાવામાં, પીવામાં, ઉઠવામાં, બેસવામાં, બોલવામાં, સાંભળવામાં, આટલી બાબતમાં તમે જો જોવાનું ચાલુ કરી દો ને તો પણ ઘણું બધું સમજાઈ જશે. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, જે શ્રીજી મહારાજે દ્રષ્ટાંત અહીં આપ્યું, યોગ્ય પદાર્થ કે અયોગ્ય પદાર્થ માણસ ખાશે તો એની દુર્ગંધ ઉપરથી એ પદાર્થ ખબર પડી જ જશે કે આ માણસ ખાઈને આવ્યો છે, આ માણસ પીને આવ્યો છે, ખબર પડી જ જશે. એ ખાયે ખૂણે લસણ લકી રે, તે ગંધ કરે છુપાવાનું. યોગ્ય વસ્તુ ખાઈને આવે એ કહે નિષ્કુળ આનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવાનું. સ્વામી કહે છે ખૂણે કોઈ ન જોવે એ રીતે આવું અપદાર્થ ખાઈને આવશે તો એ વાત નક્કી જ છે કે એ લોકોને જણાવવાનું જણાવવાનું ને જણાવવાનું. પણ કોને? જેને જોવાની આદત હોય એને, જેને થોડો વિચાર હોય એને, જેણે પોતાનું કલ્યાણ લેવું છે એને. ગુણાત્યાનંદ સ્વામીની આ વાત મને એટલા માટે ગમે, હું ઘણી વાર કથામાં બોલું છું, આજે ફરીવાર તમને કહી દઉં. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, ઘેટા બકરા ગાયો ભેંસો એ વાડામાં પુરાય, પણ સિંહ કે વાઘ ક્યારેય વાડામાં પુરાય નહીં. એવી જ રીતે ખોટા માણસો, લાલચુ માણસો, લંપટ માણસો, વિષયી માણસો, થોડી હું સ્વામીની વાત ઉપર થોડા મારા શબ્દો ઉમેરું છું પણ સ્વામીનો ભાવ એવો જ છે. ખોટા હોય તે આવા પાખંડમાં ફસાય, પણ સાચો મુમુક્ષુ ક્યારેય પણ કોઈ પાખંડમાં ફસાતો નથી. કોણ કોણ પાખંડમાં ન ફસાય નિશ્ચિત ભગત? સાચો મુમુક્ષુ હોય તે. આપણી જાતને પહેલો સવાલ આપણે પૂછવો જોઈએ, આપણે મુમુક્ષુ છીએ? કથા સાંભળનારા બધા ભક્તોને આપણે પૂછીએ છીએ, જોકે તમે બધા મુમુક્ષુ છો, પણ વિચાર કરવો જોઈએ આપણે. શું આપણે ભગવાનની પાસે, સંતોની પાસે કેવળ મોક્ષની આશાથી જ જઈએ છીએ કે બીજી આશાથી જઈએ છીએ? જ્યાં મોક્ષનો રસ્તો ચૂકાઈ જાય એટલે એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય. આપણે આપણો રસ્તો ભૂલા પડ્યા છીએ એટલે તો આ પ્રોબ્લેમ છે. ગુણાત્યાનંદ સ્વામી કે ઘેટા હોય, બકરા હોય, ગાયો હોય, ભેંસો હોય, વાડામાં પુરાય, એમ લાલચુ હોય, લુચ્ચા હોય, લંપટ હોય, વિષયાસક્ત હોય, એવા જે જીવો છે એ પાખંડમાં ફસાય. પણ સિંહ કે વાઘ, સાચો મુમુક્ષુ હોય, કેવળ ને કેવળ આત્માનું કલ્યાણ ઈચ્છનારો હોય એવો હોય ને, એ ક્યારેય ખોટા પાખંડમાં ફસાતો નથી. સામાન્ય ભાષામાં પણ કહેવાય છે ને કે જ્યાં લાલચુ માણસો હોય ને ત્યાં ધુતારા ક્યારેય ભૂખે નથી મરતા. આજની જે મોટી સમસ્યા છે એનું એક જ સમાધાન છે, એક જ સમાધાન કે આજના માણસને સત્ય કે અસત્ય, સાચું કે ખોટું, સંત કે અસંત એની ખબર જ નથી. અમે વિચરણમાં જઈએ ને દાદા, એવા એવા દાખલા જોવા મળે, આપણને રડવું આવે. આપણને એમ થાય કે આ સમાજને ખબર નથી, જેની આંખો જ ફૂટેલી છે એને તમે કેવી રીતે સમજાવો કે આ કાળું ને આ ધોળું, આવી દશા છે કઈ. એટલા માટે હરિચરિત્રામૃત સાગરની ફરીવાર આ વાત તમને કરીશ, શાસ્ત્ર એ આંખ જેવા છે, શાસ્ત્ર
આંખ જેવા છે અને સાધુનો સમાગમ એ સૂર્યના પ્રકાશ જેવો છે. આંખ હોય અને સૂર્યનો પ્રકાશ એનો સંબંધ થાય ત્યાર પછી આપણને બધી જ વસ્તુ દેખાય, જેવી છે એવી દેખાય. આંખ હોય પણ અંજવાળું ન હોય તો દેખાશે? અંજવાળું ખૂબ સારું છે પણ આંખ નથી તો દેખાશે? દરેક વસ્તુને બરાબર યથાર્થ જોવાને માટે અંજવાળું પણ જરૂરી છે, સારી આંખ પણ જરૂરી છે. બસ એવી જ રીતે શાસ્ત્રનો, મૂળ શાસ્ત્રનો, આપણા વૈદિક ધર્મના શાસ્ત્રનો અભ્યાસ પણ જરૂરી છે અને સંત સમાગમ પણ જરૂરી છે. આ બે તમે શરૂ કરી દો, ક્યારેય પણ આ દુનિયાની કોઈ પણ માયાજાળમાં તમે ફસાશો નહીં. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજે ત્યાં સુધી કહ્યું કે એવી જેને પરિપક્વ નિષ્ઠા છે એને પોતાનું મન જો ફસાવાને કરે તો પણ ફસાય નહીં. અને કદાચ શ્રીજી મહારાજ એમ બોલ્યા, અમે પણ જો એની પરીક્ષા લઈએ તો પણ એ ક્યારે અમારી વાતમાં પણ ફસાતો નથી. પણ આજની દશા બહુ વિચિત્ર છે, કારણ કે માણસ રસ્તો ભૂલ્યો છે. માણસને સત્ય અને અસત્યનું જ્ઞાન જતું રહ્યું છે. એમ કહી શકાય કલ્યાણના માર્ગે માણસ દિવસે ને દિવસે વધારે વધારે આંધળો અને પાંગળો બનતો જાય છે. અરે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં ત્યાં સુધી કહે, સર્વ સાધન કરતા સંગ બળવાન છે. અનંત સાધન છે દાદા, તપ, ત્યાગ, ધર્મ, નિયમ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન, આત્મનિષ્ઠા, અનંત સાધનો છે. કેટલા આપણે ગણાવીએ પણ એ બધા સાધનમાં બળવાન હોય તો સંગ છે. વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પ્રથમનું 29મું વચનામૃત, મહારાજ એમ કહે છે, દેશ, કાળ, ક્રિયા અને સંગ આ ચારને વિશે પણ તમ જેવા સત્પુરુષનો સંગ હોય ત્યાં દેશ પણ સારો થાય, ક્રિયા પણ રૂઢી થાય બરાબર, અને કાળ પણ સારો થાય. ગોપાળાનંદ સ્વામી જેવા એકાંતિક સત્પુરુષનો સંગ આવે ને એટલે દેશ, કાળ અને ક્રિયા એની મેતે સારા થઈ જ જાય. દેશ, કાળ, ક્રિયા સારી હોય પણ સંગ જો ખરાબ હોય તો દાદા તો શું થાય? તો બધું ખરાબ થઈ જાય. સર્વ સાધનમાં સંગ બળવાન છે. સંગ થકી સર્વે વાત થાય છે. સંગ વિના કોઈ કામ થતું નથી. હમણાં અમે લંડનમાં હતા, એક હરિભક્તે બીજા હરિભક્તની ફરિયાદ કરી. બહુ સારા સત્સંગી ભક્ત બંને સંતો સાથે બેસે ઉઠે સંતોમાં હેત. કચ્છી હરિભક્ત, એક હરિભક્તે બીજા હરિભક્તની ફરિયાદ કરી, ને આવી ફરિયાદ કરવી જ જોઈએ. ફરિયાદ એવી હતી કે સ્વામી, આ ભગતને છે ને હમણાં તમાકુનું વ્યસન શરૂ થઈ ગયું છે, તમે ટોકજો, અમને આવી ફરિયાદો ગમે. તમારે તમારા ઘરમાં આવું કંઈક કુટેવ હોય, કોઈ વ્યસન આવી ગયું હોય, એકાદ વ્યક્તિ સત્સંગના માર્ગે, ધર્મના માર્ગે પાછો પડી ગયો હોય, પૂજાપાઠ છોડી દીધી હોય, તે વાત જરૂરથી સંતો સુધી પહોંચાડવી જોઈએ. સંતો જો એને ટકોર કરશે, ભગવાનને બે પ્રાર્થના કરશે, બે ચાર વાર એને કહેશે, તો સંતોની વાતે કરીને પાછો જીવ ધર્મના માર્ગે, ભક્તિના માર્ગે વળી જશે. એટલે ભીખુદાદા એ હરિભક્ત સાથે અમે બેઠા, પછી પૂછ્યું, એને સ્વીકારી લીધું, પણ એને હાથ જોડીને વિનંતી કરી, સ્વામી મારે એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. શું? મારી જોબ બદલી. મેં નવી જોબ ચેન્જ કરી, એ જોબ પર હું ગયો ત્યાં મારી આસપાસ ચાર માણસો છે, એને નામ પણ દીધા. એ માણસો એટલા બધા વ્યસની છે, એમાં બે વિદેશી છે, એક ઇન્ડિયન છે ને એક પાકિસ્તાની છે. એટલે આ લોકોની સાથે સતત ઉઠબેસને લીધે સ્વામી મારે આ 6 મહિનાથી આ કુટેવ ચાલુ થઈ ગઈ. મને ઘરવાળાએ ના પાડી, મારા સત્સંગી બીજા મિત્રો છે એમણે પણ ના પાડી, પણ 8-8, 10-10 કલાક પેલા માણસોની સાથે બેસવાનું, રહેવાનું, જોવાનું, એટલે એને જ ખાતા પીતા જોઈને તમે વિચારો સંગ કેટલો ખતરનાક છે. જેના ઘરમાં એક સારા હરિભક્તના ઘરની અંદર જન્મ છે
કચ્છી હરિભક્ત છે, કેટલા પવિત્ર એ કચ્છના ભક્તોના જીવન હોય છે, આપણે જોઈએ તો આપણને વંદન કરવાનું મન થાય. પણ થોડા મહિના માટે એવા દુષ્ટ માણસોનો સંગ થયો, જુઓ છે કે નહીં દાદા? સંગ બળવાન છે, દરેક વાત સંગ થકી સિદ્ધ થાય છે. અહીંયા અવેક નામનું એક મેગેઝિન આવે છે ક્રિશ્ચનોનું, ક્યારેક હું વાંચું, એમાં બહુ સરસ વાત લખી છે. વી શુડ નોટ એટેક એટ ધ પર્સન, બટ વી શુડ એટેક એટ ધ પ્રોબ્લેમ. ઘણીવાર આપણે શું કરીએ કે દર્દને કાઢવાની જગ્યાએ દર્દીને જ મારી નાખીએ. ડાયો ડોક્ટર દર્દીને ન મરવા દે, દર્દને કાઢી નાખે, ખબર છે ને? એમ ઘણીવાર પરિવારમાં, સત્સંગમાં એકાદ હરિભક્ત કંઈ કુટેવમાં, ખોટી આદતમાં ચડી જાય એટલે આપણે એને એટલો બધો ઉતારી નાખીએ, તોછડા શબ્દ કહી દઈએ. ઘણીવાર એ સત્સંગથી, સંતોથી, હરિભક્તોથી વિમુક્ત થઈ જાય અને એકની જગ્યાએ અનેક ખોટી આદતોમાં ફસાઈ જાય. પણ તમે ઊંડા ઉતરીને થોડા જો તપાસ કરશો તો દરેક કુટેવોની પાછળ, દરેક ખરાબ આદતોની પાછળ, દરેક ખરાબ કાર્યની પાછળ સંગ બળ જ કામ કરે છે. તમારે એ માણસને ખોટી આદતોથી, ખોટા કામોથી બચાવવો છે તો પહેલાં તપાસ કરો. તપાસ કર્યા બાદ એ માણસ એવા ખોટા માણસોથી કેવી રીતે દૂર થાય એને સમજાવી દો તો ચોક્કસ એમાંથી બધી ખોટી આદતો નીકળી જશે. ખોટી આદત બચાવવા માટે, ખોટા માણસોથી બચાવવા માટે, ખોટી આદતોથી બચાવવા માટે કોઈ પણ માણસને આ રસ્તો બતાવું છું. એક દિવસમાં પોસિબલ નથી દાદા. આ કથામાં બેઠેલા સાંભળતા બધા હરિભક્તોના ઘર ઘરના પ્રોબ્લેમ છે એટલે કહું છું. પરિવારમાં, સત્સંગમાં, સમાજમાં કોઈ પણ વ્યક્તિને ખોટી આદતથી બચાવવો છે તો એના ઊંડા ઉતરી તપાસ કરી એના ખોટા સંગથી એને દૂર કરો. ખોટા સંગથી એને બચાવવો છે તો પહેલો રસ્તો છે એને સારા સંગમાં જોડી દો. થોડા તમે એનાથી નજીક રહો, થોડી પ્રેમાળ વાતો દ્વારા એને હેત થાય તમારામાં, બીજા સારા સંતોમાં, બીજા સારા ભક્તોમાં એવી ચેષ્ટા કરો. ત્યાર પછી તમારી વાત મનાશે, વાત મનાશે તો એ તમારી વાત પ્રમાણે ધર્મમાં જોડાશે, ધર્મમાં જોડાશે તો ઓટોમેટિક એના હૃદયમાં ભાવ થશે, ભક્તિ થશે અને એ અધર્મ થકી પાછો વળી જશે. ગુણાત્યાનંદ સ્વામી જો કેવી સરસ વાત કરી, મોક્ષનો માર્ગ હોય સ્વામીના શબ્દો હા, કે પછી વ્યવહારનો માર્ગ હોય, આ બંને માર્ગ સંગ થકી જ શીખાય છે. તમારે નિશ્ચિત ભગત ડોક્ટર થવું હોય અને તમે એન્જિનિયરનો સંગ કરો, ડોક્ટર થાવ, બોલો. વ્યવહારનો માર્ગ એ છે, ડોક્ટર થવું હોય તો કોનો સંગ કરવો પડે દાદા? અને તમારે એકાંતિક થવું હોય અને તમે હાવ ભભાક્યાનો સંગ કરો તો એકાંતિક થાવ, સીધી વાત છે. ગબરગણનો સંગ કરો તો ગબરગણ થઈ જાઓ. માટે સંગ દરેક સાધનમાં બળવાન છે, સંગની બરોબર કોઈ સાધન નથી. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદી નામના ગ્રંથમાં સાધુનો એટલો બધો મહિમા લખ્યો છે, એટલો બધો મહિમા, એકવાર એમ કહી શકાય ભગવાન જેટલો સાધુનો મહિમા છે. અરે એટલી વાત પણ આપણા શાસ્ત્રો પ્રમાણે નક્કી છે, એકવાર ભગવાન કરતાં પણ સાધુનો મહિમા અધિક છે. પણ કયા સાધુ? સાચા સાધુ. કયા સાધુ? પંચવર્તમાને યુક્ત સાધુ. કયા સાધુ? શાસ્ત્રમાં બતાવેલા લક્ષણોએ યુક્ત સાધુ. દાદા, સાચા સાધુ મળે ને તો 100 જન્મે કલ્યાણ થવાનું હોય ને એ આને આ જન્મે થાય, અને જો ખોટા મળી જાય ને તો આને આ જન્મે કલ્યાણ થવાનું હોય ને એ પણ 100 જન્મે પત્તો લાગે નહીં. અરે નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાં સુધી લખ્યું, એના દર્શન તે દુઃખ દેણ, ન થાય તો ન કીજીએ, સુણી નિષ્કુળાનંદના વેણ સહુ માની લીજીએ. સ્વામીએ કહ્યું, મારા વચન માનો. આવા પાપી માણસના દર્શન પણ દુઃખને આપનારા છે, તેને સેવતા શું ફળ થાય? પૂજીને શું પામીએ? અરે જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ. નિષ્કુળાનંદ સ્વામી એવા કડવા શબ્દ વાપર્યા છે ખોટા સાધુ માટે. અને આજે ચારે બાજુ તમે જુઓ તો ધર્મના નામે જે અધર્મ ફેલાયો છે. મહાભારતમાં
ભગવાન વ્યાસ કળિયુગના લક્ષણ લખે છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસ કળિયુગના લક્ષણ લખે છે. એમાંનું પહેલું લક્ષણ છે કે કળિયુગમાં લોકો અધર્મને ધર્મ માનશે. કળિયુગમાં લોકો ખોટાને વિશે વધારે શ્રદ્ધાવાળા બનશે. બોલો, સાચું છે કે નહીં? અત્યારે તમે બહુ ધર્મનિયમની વાતો કરો, 5, 50, 100, 200, 500 ભેગા થાય અને આવા બધા અડબંગા, પાખંડી, દંભી, ઢોંગી, ધૂતારા, લુચ્ચા, લફંગા હોય ત્યાં તમે જુઓ કરોડો માણસો, કરોડો રૂપિયા આપનારા, અને પછી બધા રડે કે આ ધર્મવાળા બધા અધર્મી બની ગયા છે. પણ બનાવ્યા કોણે દાદા? બનાવ્યા કોણે? ને તમારા પગ નીચે રેલો આવ્યો એટલે જ ને. આપણે જાગીએ, બીજાની નિંદા ટીકા કરવાની જરૂર નથી. સ્વામી વિવેકાનંદ બહુ સરસ કહે છે, દુનિયાની દરેક ઘટના કંઈક શીખવાડવા માટે છે. સારી ઘટના હોય તો એમાંથી આપણે શીખીએ, સારા બનીએ. ખરાબ ઘટના હોય એમાંથી આપણે શીખીએ, એનાથી દૂર રહીએ. સાચી વાત ને? કેવી સરસ મહારાજે વાત કરી. અધર્મ કોને દેખાય છે? તો જેને પાપ કરતા ડર લાગે એને અધર્મ દેખાય છે, અને જેને પાપમાં રૂચિ છે એ તો અધર્મને જ ગમે તે રીતે ધર્મ ઠેરાવી દેશે, ગમે તે રીતે. એવી તો કેટલી પાખંડીઓની વાત છે, આપણે અત્યારે કરવી નથી, પણ કહેવાનું. ભગવાન વ્યાસે કળિયુગમાં જે લક્ષણો લખ્યા છે એ લક્ષણો એકે એક આપણને આરપાર ઉતરતા હોય એવું દેખાય છે. ખોટાને વિશે શ્રદ્ધા, અરે શ્રદ્ધાને અંધશ્રદ્ધા. આપણા શાસ્ત્રોમાં ત્રણ પ્રકારની મુક્તિની ચર્ચા છે. આ સિદ્ધ ભગત ક્યારેક ક્યારેક આ બધા શાસ્ત્રો વાંચતા હોઈએ ને એમ થાય આ કેવી બધી વાતો છે. સામાન્ય સમાજને ખબર નથી એટલે જ પ્રોબ્લેમ છે. ત્રણ પ્રકારની મુક્તિ. પહેલી મુક્તિ દુઃખ મુક્તિ છે. દુનિયાના દરેક માણસને દુઃખમાંથી મુક્ત થવું છે. વાત સાચી કે ખોટી? હા કે ના તો પાડો. કે દુઃખી થવું છે તમારે બધાને? દુનિયાના દરેક માણસને પહેલી જે મુક્તિ જોઈએ છે કઈ જોઈએ છે? દુઃખ મુક્તિ. પછી કોઈ પણ રીતે, સારું કરીને, ખરાબ કરીને, પણ દુઃખમાંથી એકવાર બહાર નીકળી જવું છે. દુઃખ મુક્તિ કરતા પણ બીજી મોટી મુક્તિ છે જે દુનિયાના દરેક માણસ ઈચ્છે છે, એનું નામ છે પાપ મુક્તિ. એકવાર માણસ કરતા તો ખોટું કરી નાખે, કર્યા પછીના અંતરમાં એવો ધ્રાસકો બેસી જાય કે આ ભોગવવાનું થશે તો, મારે જેલમાં જવાનું થશે તો, લોકો જો જાણી જશે તો, લોકોને ખબર પડી જશે તો, મારા આબરૂના ધજાગરા થશે. બોલો. હમણાં થોડા સમય પહેલા એક બહુ સારા પ્રતિષ્ઠિત ઇન્ડિયાના, એનો દીકરો 21 વર્ષનો છોકરો આત્મહત્યા કરી. કેમ? આપણે જાણીએ છીએ. દુઃખ મુક્તિ કરતા પણ મોટી મુક્તિ છે પાપ મુક્તિ. એના કરતા પણ ત્રીજા નંબરની મોટી મુક્તિ છે શાસ્ત્રમાં લખેલી ઋણ મુક્તિ. એક દીકરો વૃદ્ધ મા બાપને પ્રશ્ન પૂછે છે, તમે મારા માટે શું કર્યું? મા બાપ કેવી રીતે જવાબ આપી શકે? વૃદ્ધ થઈ ગયા છે, સમજો છો ને તમે? દીકરાને ખબર નથી તું ઊભો છે, આટલું બોલી શકે છે, આ બધાનું કારણ હોય ને તો આ મા બાપ છે, એની તપશ્ચર્યા છે, એનું ઋણ તારા માથે છે. પણ હવે શું? એમાં કોન્ટ્રાક્ટ કર્યો નથી. હે દાદા, બાકી કોન્ટ્રાક્ટ કરીને સિગ્નેચર કર્યું હોય તો કોર્ટમાં કેસ કરી શકે મા બાપ કે અમારી સામે બોલી ગયો છે કે નહીં? હમણાં એક સત્ય ઘટના મારે બતાવી છે ક્યારેક વિડીયો દ્વારા તમને. આવી ઘટનાઓ જ્યારે જાણીએ, સાંભળીએ, ત્યારે આપણને એમ લાગે આપણા શાસ્ત્રોમાં લખેલી દરેક વાત સાચી છે. દરેક વાત બતાવીશ, એ વિડીયો જ બતાવીશ ને, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. આપણે દુઃખથી દૂર થવા ઈચ્છીએ છીએ, પણ દુઃખથી દૂર થવું હશે તો દુઃખનું મૂળ છે પાપ. આ જન્મે કે ગયા જન્મે કરેલા પાપ એ દુઃખને આપનારા છે. દુઃખથી દૂર થવા માટે આપણે પાપથી દૂર થવું જરૂરી છે. પાપ માણસ ત્યારે જ કરે છે, ઋણાનું બંધમાંથી મુક્ત નથી થઈ શકતો. કોઈ સંત, માતા પિતા કે સમાજ એનું ઋણ ચૂકવાને બદલે એના ઉપર અપરાધ કરે, ત્યારે એ મોટા પુરુષ, માતા પિતા કે સંત કે ભગવંત એનો શાપ લાગે છે,
સાપ લાગે એની બુદ્ધિ દૂર અવળી થાય, અવળી બુદ્ધિ થાય ત્યારે પાપ કરે, પાપ કરે એટલે દુઃખી થાય. એટલા માટે આપણે ત્યાં આ ત્રણ પ્રકારની મુક્તિની ચર્ચા છે. આજે જ્યારે સમાજ ચારે બાજુ તમે જુઓ, ભૌતિક દ્રષ્ટિએ તમે જુઓ, આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ, આ કળિયુગનો તાંડવ ચારે બાજુ ચાલુ થયો છે. બોમ્બેમાં તમે વરસાદ કેટલો બધો પડ્યો, અહીંયા શું કહેવાય હ્યુસ્ટનમાં પાણી કેટલું બધું, હરિકેન કેટલું મોટું. અમે યુરોપમાં હતા, રોજ આતંકવાદી હુમલો, લગભગ ક્યાંક ને ક્યાંક આતંકવાદી હુમલો ચાલુ જ છે યુરોપિયન કન્ટ્રીઓમાં. ત્યારે આ ચારે બાજુ આતંક, આપત્તિ આ બધું આવી રહ્યું છે. એનાથી બચવા માટે આપણે જો બચવું હશે તો પહેલાં સત્ય અને અસત્ય બંને ઓળખી લઈએ, આવી કથા રોજ સાંભળીએ. આ કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં કથામાંથી કેટલું ઉતારવા જેવું છે ઉતારીએ બસ. એટલું જ નહીં, આતંકવાદની વાત કરીએ, આફતની વાત કરીએ, તો જેના ઘરની વાત હોય, હ્યુસ્ટનમાં આપત્તિ આવી હોય તો ન્યૂજર્સીવાળાના પેટમાં પાણી નથી હલતું દાદા. આ બહુ એક કડવું સત્ય છે, બહુ કડવું સત્ય છે. દુઃખનો એક બહુ ખરાબ સ્વભાવ હોય છે કે દુઃખ એને જ દેખાય જેને પડે. ખ્યાલ આવ્યો દાદા? પેલી ગઝલ છે ને તમે સાંભળી છે ઘણી વાર, મહેલો ના વાસે ગરીબે શું જાણે, દુખિયા ના દુખ ને સુખિયા શું જાણે, ભૂખ્યાની હાલત જમેલા સુજાણે, દુખિયા ના દુખ ને સુખિયા સુજાણે, ચંદા ના રૂપ ને એ ભલા અંધા સુજાણે, સંગીતો ની મહેફિલ બહેરા સુજાણે. કોઈ પણ વસ્તુ જાણવા માટે, સંગીત સારું હોય એને જાણવા માટે સારા કાન જરૂરી છે, ચંદ્રની ચાંદનીને શીતળતાને રૂપને જાણવાને માણવા માટે સારી આંખ જરૂરી છે. એમ કોઈકના દુઃખને જાણવા માટે આપણા જીવનમાં એકાદ વાર દુઃખ આવવું જરૂરી છે નિશ્ચિત ભગત, બરાબર. દુઃખ ઇઝ ઓલ્સો અ ગ્રેટ પાર્ટ ઓફ લાઈફ. હરિકેનની વાત, હ્યુસ્ટનની વાત કરીએ, ન્યૂજર્સીવાળાના પેટમાં પાણી ના હલે, પણ આજે ઘર ઘરમાં, આજે પરિવાર પરિવારની અંદર ચારે બાજુ આપણે જાણીએ છીએ ક્યારે ક્યાં શું થાય કોઈને ખબર નથી, ક્યારે ક્યાં કોને કેટલી આપત્તિ આવે દાદા કંઈ ખબર છે? કંઈ ખબર છે? અમારી હ્યુસ્ટનમાં હસમુખ ભગત સાથે વાતો કેટલી વાર થઈ, હ્યુસ્ટનની મેં ટિકિટ લઈ લીધી, અમે તો લંડન જતા રહ્યા, આવ્યા તરત જ રાત્રે જ ખબર પડી કે હ્યુસ્ટનમાં તો આખું જળબંબા કારલો. વિચાર તો કરો, આખા હ્યુસ્ટનના એકેય માણસને ખબર હશે કે આવું થવાનું છે? ખબર હશે? આ મુંબઈમાં આટલો બધો વરસાદ પડ્યો ખબર? અરે એ વાત તો છોડો, હાલતા ચાલતા રોગ પણ કેવા આવી જાય છે. ત્યારે આ બધાથી બચવા માટે જેટલું થાય એટલું મહારાજનું ભજન કરીએ. ભજન એક એવી દવા છે, ભજન એક એટલી મોટી તાકાત છે, આ બધા પાપથી આપણને બચાવી લે છે, બધા દુઃખોથી આપણને બચાવી લે છે, આ બધી અવળી વાતોથી આપણને બચાવી લે છે. કારણ કે ભજન આપણા મનને પવિત્ર કરે છે. મન પવિત્ર થાય એટલે બુદ્ધિ પવિત્ર થાય, બુદ્ધિ પવિત્ર થાય એટલે સારા નિર્ણય કરે, સારા નિર્ણય કરે એટલે માણસ સુખી થવાનો છે. જુઓ શ્રીજી મહારાજ કેવી સરસ વાત કરે છે, ડાકોરના પૂજારીઓ આગળ માણસ કિંમતવાળો છે કે કિંમત વગરનો છે એ પણ સંગતથી જ ખબર પડે. માણસની કિંમત છુપાળી છુપી રહેતી નથી, જેમ ત્રાજવું સોના અને પિત્તળનું વજન બતાવે છે તેમ માણસની સંગત જ તેનું વજન કહી બતાવે છે. કોઈ માણસને ઓળખવો છે તે કોની સાથે બેસે, કોની સાથે ઉઠે છે એનો બરાબર તમે તપાસ કરશો ને તો એનો સ્વભાવ, એના વિચારો કેવા છે તમે ઓળખી શકશો. ઘણીવાર ઉપરથી સારો દેખાતો માણસ પણ અંદરથી સારો નથી હોતો, અને ઘણીવાર ઉપરથી
એકદમ રફ દેખાતો માણસ પણ અંદરથી કોહિનૂર હીરા જેવો હોઈ શકે, ક્યારે? એની સંગત, સોબત અને સમાગમ સારા સાથે હોય તો. સંગત સે મતે જૈસે હોવે, સુબુદ્ધિ જન વિચારે કે જોવે. સંગત સે મતે જૈસે હોવે, સુબુદ્ધિ જન વિચારે કે જોવે. દોવું લોક સુધારણ જાહે, શુભ વિચાર કરત નીત તાહે. સંગત અને સોબતની બુદ્ધિ ઉપર જ અસર થાય છે. તેને બુદ્ધિમાન મનુષ્ય વિચારીને જુએ છે. જોયું તમે? સોબતની સીધી અસર માણસની બુદ્ધિ ઉપર છે. જેવો સંગ એવો રંગ છે ને. રંગ એટલે શું? એવા વિચારો. વિચારો એટલે શું? એવી બુદ્ધિ. સોબતની સીધી અસર સંગત સે મતી જેસી હોવે. સોબતની સીધી અસર માણસની મતી એટલે બુદ્ધિ ઉપર છે. ડાયા બુદ્ધિશાળી માણસો આ જોઈ શકે છે. જેને આલોક અને પરલોક બંને સુધારવા હોય તેણે હંમેશા શુભ વિચાર કરે છે. જે ક્રિયા માત્ર કહેવાય છે તેને નિર્બંધન થઈને કરવી જોઈએ. આસક્તિ છોડીને ક્રિયા કરવી જોઈએ. નિર્બંધપણામાં અપાર સુખ છે. કેમાં દાદા સુખ છે મોટું બોલો? હમણાં સુરતની અંદર સારા ખાનદાનના 6-7 યુવાનોએ, મોટા વેપારીઓએ, મોટા બિઝનેસમેનો આત્મહત્યા કરી. 1x1 ચાલુ જ છે, 1x1 ચાલુ જ છે. જ્યાં તમે ફોન કરો એકાદ દુર્ઘટના સાંભળવા મળે. કારણ શું? માણસની અપેક્ષાઓ એટલી બધી વધતી જાય છે, એટલી બધી વધતી જાય છે. હવે એ અપેક્ષા માણસ કે ભગવાને પૂરી કરી શકે એમ નથી. અસંતોષ છે ને દાદા. માણસને માણસ સિવાય બીજું કોણ દુઃખી કરી શકે? દુઃખના દરેક દસ્તાવેજ ઉપર પોતાના હાથના જ હસ્તાક્ષર હોય છે. જેટલી અપેક્ષા, ગોપાળાનંદ સ્વામી એમ કહે છે, જેટલી અપેક્ષા જાજી એટલું દુઃખ પણ જાજું, અપેક્ષા જેટલી ઓછી એટલું દુઃખ પણ ઓછું. અમે એમ નથી કહેતા તમે ઈચ્છા છોડી દો, પણ એમ જરૂર કહીએ છીએ ભગવાને આપણને જેટલી શક્તિ આપી હોય ને એ પ્રમાણે આપણે કામ કરીએ ને ક્યારેય દુઃખી ન થઈએ. માણસ બાજુવાળાનું જોવાનું ચાલુ કરી દીધું ત્યારથી દુઃખી થયો. બાજુવાળા BMW લેવા, આપણે ક્યારે લાવશું? કેમરી જૂની લાગે, કેમરી દુઃખદાયક લાગે, કરોલામાં બેસવું ગમે નહીં, સપના કેના ચાલુ? BMW નવી નહીં તો પછી સેકન્ડ લાવે. બાજુવાળાને ખબર પડ્યું છે કે આપણે પણ હમ ભી કિસી સે બોલો થોડું દાદા. આ જ પ્રોબ્લેમ છે ને. નિર્બંધપણું એટલે અનાસક્તિ, આસક્તિનો અભાવ, અપેક્ષાનો અભાવ, ઈચ્છાનો અભાવ. પ્રામાણિકપણે પુરુષાર્થ કરીએ ભગવાન ગમે ત્યાંથી, કહેવાય છે ને પુરુષાર્થમાં તાકાત છે. પથ્થરને લાત મારીને પાણી પેદા કરી શકે, પથ્થરમાંથી પણ પૈસા ઊભા કરી શકે. પુરુષાર્થ કરો, મહેનત કરો, પણ એકલા અપેક્ષાઓના સપનાઓ, એકલી બરાબર સપનાની દુનિયા રચવાની જરૂર નથી. ભગવાને જેટલું આપ્યું છે એમાં સુખ માની સંતોષથી જો માણસ જીવતો જાય ને તો 21મી સદીમાં માણસ જેટલો સુખી છે એટલો આખી દુનિયામાં ક્યારેય સુખી નહીં હોય. એટલું સુખ અત્યારના સમયમાં છે. પણ માણસની અપેક્ષાઓ વધતી જાય છે, પરિણામે દુઃખ વધતું જાય છે. દુઃખનું કારણ અપેક્ષા છે. જેટલી અપેક્ષા ઓછી એટલું સુખ. શ્રીજી મહારાજ પણ કહે છે નિર્બંધપણામાં અપાર સુખ છે, માટે તેનો રાત દિવસ વિચાર કરવો જોઈએ. સાંભળો શું કહે છે. જેમ ફૂટેલા ઠામમાં પાણી રહેતું નથી, જેમ ફૂટેલું વાસણ હોય એમાં તમે ગમે એટલું પાણી નાખો તો શું થાય? નિષિદ્ધ ભગત શું થાય? શ્રીમદ ભાગવતમાં આ દ્રષ્ટાંત આપવામાં આવ્યું. ભિન્ન ભાંડાત યથાપયઃ,
છિદ્ર પડેલા વાસણમાં જેમ પાણી ટકતું નથી તેમ સુદૃઢ વિચાર વિના કોઈ પણ વસ્તુ કામ આવતી નથી. કેવો વિચાર? સુદૃઢ. સુદૃઢ વિચાર એટલે શું? એકવાર વાત સાંભળી, સાંભળ્યા પછી વારંવાર એને વિચારી મજબૂત કરવી, વિચારીને મનન કરીને મજબૂત કરવી, એને સુદૃઢ વિચાર કહેવાય. સુદૃઢ વિચાર એટલે મનન કરીને મજબૂત કરેલો વિચાર. ફૂટેલા વાસણમાંથી પાણી નીકળી જાય છે એમ ફૂટેલા મનમાંથી પણ આ બધી કથા નીકળી જવાની. પણ એ ફૂટેલું વાસણ ભલે નાનું હોય પણ બરાબર રેણ કરી દીધું હોય ને પછી પાણી નાખો ટકે, એમ આપણા ફૂટેલા છિદ્રવાળા કાણાવાળા વાસનાવાળા મનને આપણે મનન કરીને શાસ્ત્રની એક કે બે વાત પાક્કી કરી લીધી હશે કે નહીં નહીં આમ તો ન જ કરાય, નહીં નહીં આ તો ન જ જોવાય, નહીં નહીં આ તો ન જ ખવાય. આટલું જો નક્કી કરી નાખ્યું છે ને, એક બે ત્રણ આવી પાક્કી વાતો કરી હશે ને, આખી જિંદગી એના જીવનમાં પાણી, આખી જિંદગી એના જીવનમાં સુખ. વચનામૃતમાં એટલા માટે તો મહારાજે કહ્યું આખી જિંદગી દર્શન કરે પણ જો એનું મનન અને નિધિધ્યાસ ન કરે એ દર્શન કામ નથી આવતું. આખી જિંદગી કથાનું શ્રવણ કરે પણ એનું મનન અને નિધિધ્યાસ નથી કરતો તો એ કથા કામ નથી આવતી. વચનામૃત સારંગપુરનું ત્રીજું એ જ વાત સાગરમાં મહારાજ જુદી રીતે કહે છે. ફૂટેલા ઠામમાં પાણી રહેતું નથી તેમ સુદૃઢ વિચાર વિના કોઈ કામ આવતું નથી. ઇન્દ્રિયો અને અંતઃકરણ જે કહેવાય છે તે પંચ વિષય ભોગના સાધનરૂપ છે. પછી લોભ દેખાડીને તેને અંધધંધ વિવેક શૂન્ય કરી નાખે છે અને તેથી જેટલા શુભ વિચાર અને વિવેક હોય તે બધાનો નાશ થઈ જાય છે. માયાના ત્રણ ગુણ છે, સત્વ રજ અને તમ, તે વારાફરતી આવ્યા કરે છે. અંતઃકરણમાં જેવો ગુણ આવે તેવા ઘાટ સંકલ્પ અંતઃકરણ કરાવે છે. ઇન્દ્રિયો આદિ ગુણને આધીન છે, તે બધા એકે એક પરાધીન છે. પંચ વિષયને લીધે ગુણનો પ્રવાહ છે. પાંચ વિષય અને ત્રણ ગુણ તેનું કારણ માયા છે અને માયાનું કારણ જીવ છે. દાદા આ બધા પગથિયા શીખવા પડે આપણે. હા, આ બધા પગથિયા જો શીખી જાઓ ને તો કામ થઈ જાય. મને એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ક્યારેક ક્યારેક એવું થાય આપણે પૂજામાં બેસીએ તો એમ થાય કે પૂજા કર્યા જ કરીએ, કલાક બે કલાક એટલું સુખ આવે અંતરમાં ટાઢું વર્તે, અને ક્યારેક તો પૂજા ખોલીએ ને ત્યાં એમ થાય કે હવે પૂજા હંકેલી લઈએ ને તો સારું. દાદા થાય એવું ક્યારેક? થાય ને, બધાને થાય. આ એક વ્યક્તિનો પ્રશ્ન નથી, આ તો બધાનો. અરે અમને સંતોને થઈ જાય ક્યારેક એમ થાય કે બહુ સુખ આવે અને ક્યારેક એવું લાગે હવે થાકી ગયા આપણે. એનું કારણ શું? વચનામૃત પ્રમાણે એનું કારણ છે ગુણનો પ્રવાહ. સત્વગુણ વર્તતો હોય ત્યારે પૂજા કરવામાં સુખ આવે, રજોગુણ વર્તતો હોય ત્યારે પૂજા કરવામાં કંટાળો આવે. આ સામાન્ય વચનામૃત પ્રમાણે શાસ્ત્રીય જવાબ છે, શ્રીજી મહારાજનો આપેલો જવાબ છે. તો તુરંત સવાલ થાય કે સ્વામી આ સત્વગુણ રજોગુણ તમોગુણનું ચક્કર ફેર્યા કરે છે, એ તો આપણને દેખાતું નથી. હવે એ ચક્ર ફરે છે એનું કારણ શું? કારણ પકડાય તો આપણે અટકાવી શકીએ ને. તો એનું કારણ શું છે શ્રીજી મહારાજ? કે પંચ વિષયનો પ્રવાહ. તમે થિયેટરમાં જાઓ અને ખરાબ મૂવી જોઈને આવો અને પછી માનસી પૂજા કરવા બેસો કે બીજે દી પૂજા કરવા બેસો તો સુખ આવે? આવે સુખ? કારણ શું? પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તમે ખરાબ લીધા. પ્રવાહ પંચ વિષયનો બદલ્યો એટલે સત્વગુણનું ચક્ર જતું રહ્યું. કયું ચક્ર આવી ગયું? રજોગુણ આવી ગયું. સમજી ગયા તમે? પંચ વિષયનો પ્રવાહ છે એનું કારણ કોણ છે દાદા? તો પાછા યુવાનો પ્રશ્ન પૂછે કે સ્વામી નક્કી કર્યું તું, નિયમ લીધું તું મૂવી નહીં જોવાની, પણ શું કરીએ સ્વામી, નક્કી કર્યા પછી પરાણે જોવાઈ જાય છે, એનું શું કારણ? એનું કારણ મહારાજ કહે છે, એનું કારણ છે માયા. કોણ છે? આ માયા એવી નઠારી છે ને પરાણે લઈ જાય. સ્વામી માયા તો દેખાતી નથી તો માયામાં ખેંચાઈ જવા છે, એનું કારણ શું? બોલો આશિત ભગત. વાહ ભાઈ વાહ, હા જ્ઞાની છો તમે. ભીખુ દાદા તમારું શું કેવું છે? ફટોફટ બોલો દાદા, હજી તો આ બહુ કથા બાકી છે, કાલ જ લેવી પડશે હવે પૂરેપૂરી. કમ છે એમ દાદા?
નિશ્ચિત ભગત, તમે બધાએ જે વાત કરી એમાં આશિત ભગતની એક વાત શાસ્ત્રીય છે, શાસ્ત્રમાં આવે છે વાત. અહીંયા પણ મહારાજ સરસ વાત કરે, જુઓ, પાંચ વિષય અને ત્રણ ગુણ એનું જે કારણ એ તો માયા છે, અને માયાનું કારણ જીવ છે. કોણ છે? તો આપણને થઈ જીવ કેવી રીતે? કેમ જે તેની અસરથી જીવ મલિન થઈ ગયો છે. માયામાં કોણ ખેંચાય? મલિન થયેલો જીવ ખેંચાય, શુદ્ધ થયેલો જીવ ખેંચાવાનો નથી. આ સિદ્ધ ભગતે શું જવાબ આપ્યો? પૂર્વના સંસ્કાર, પૂર્વજન્મમાં એણે ખરાબ કામ કર્યા છે એટલેનો આત્મા મલિન થઈ ગયો છે, એટલે આ જન્મે પાછી મલિન વસ્તુનો યોગ થયો ત્યારે શું થયું? એ ખેંચાણો. અને પહેલેથી જે ખોટા કામ કર્યા નથી એને આ જન્મે કદાચ ખોટા વિષયનો યોગ થયો તો પણ એ ખેંચાતો નથી, ત્યાંથી એ દૂર થઈ જાય છે. સમજાણું તમને હવે? કેવી સરસ મહારાજે વાત કરી, બોલો. અને તે મલિન જીવને શુદ્ધ કરવાને માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાન સિવાય તે મલિન જીવ બીજા કોઈથી કોઈ પ્રકારે શુદ્ધ થતો નથી. જીવની સર્વ પ્રકારે શુદ્ધિ ભગવાનથી જ થાય છે. પછી શુદ્ધ થયેલા તે જીવને વિષમ દેશકાળમાં પણ કોઈ પ્રકારનું બંધન થતું નથી. સાધન તો અપાર કરવાના છે, તેનો કરોડો જન્મ સુધી અંત આવે તેમ નથી, પણ સર્વે સાધનોનું તત્વ સાર એટલું જ છે, જીવનો ઉદ્ધાર કરવો, જીવને પવિત્ર કરવો, આત્માને બળવાન બનાવવો. આત્મા બળવાન બને ત્યારે પરમાત્મા સુધી પહોંચી શકે છે. આત્મા બળવાન બને ત્યારે ધર્મના માર્ગે ચાલી શકે છે. અને એના માટે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. એના માટે ભગવાન મોટા મોટા એકાંતિક સત્પુરુષોને આ પૃથ્વી ઉપર મોકલે છે. પૂજ્યપાદ ગુરુજી આ બધી પ્રવૃત્તિ કરે છે, એનું કારણ પણ એ છે. 5-50 હરિભક્તો આવા એકાંતિક બળવાળા થાય માટેવાળા ભક્તો. ખૂબ સરસ આ પ્રસંગ છે. હજી તો 16 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ, હજી ઘણી લાંબી કથા બાકી છે. કાલે એકાદશીનો પવિત્ર દિવસ છે. કાલે એકાદશીના પવિત્ર દિવસે આપણે આ આગલી કથા શ્રવણ કરીશું. મહારાજને રાજી કરવા તમે બધા ભક્તો હવે એક નક્કી કરો, આપણે સાચી વાત સમજવી છે, આપણે સાચી વાત સમજવા પ્રયત્ન કરવો છે. આપણને સમજાશે તો બીજાને આપણે સમજાવી શકીશું. સાગરની એક એક વાત કરોડો રૂપિયાના કોહિનૂર હીરા કરતાં પણ કિંમતી છે. હું જ્યારે જ્યારે આ ગ્રંથને વાંચું છું ત્યારે વાંચતા વાંચતા એમાં ડૂબી જાઓ, એમાં ખોવાઈ જાઓ. દેશ વિદેશમાં કેટલા બધા માણસોએ જુદા જુદા પૂછેલા પ્રશ્નો, એ બધાનો જવાબ આ સાગરમાં મને સચોટ જોવા મળે છે. એટલે તમને કહું છું, આપણા આદિગુરુ આધારાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ છે, મુક્તાનંદ સ્વામીના મુખારવિંદથી પ્રગટ થયેલો ગ્રંથ છે, અરે શ્રીજી મહારાજના એકે એક શબ્દોને જેમ છે એમ જ ઝીલનારો આ ગ્રંથ છે. તો તમે બધા ભક્તો આ ગ્રંથમાંથી 1-2-3 સારી વાતો સિલેક્ટ કરી, મંતવ્ય કરી, એનું મનન કરી, મંથન કરી, મંતવ્ય લખવાની આદત પાડો. અને આવતીકાલે સભામાં પણ થોડા પ્રશ્નો પૂછીશ આજની જ કથાના, તો પ્રશ્ન ઉત્તર તૈયાર કરીને આજની કથા પાકી કરીને કાલે એકાદશી આવજો. નકર આવતીકાલે સભામાં બધાને ઊભા રાખી થોડા દંડ પણ કરીશું, તો સભા બરાબર પાકી થાય. બોલો ઘનશ્યામ મહારાજની.